મારે તો ભગવાનની ભક્તિ કરવી છે, 11 વર્ષનું વ્રત રહેવું છે, પણ સાથે સાથે આ બધું ખાવું છે. આડા દિવસે જેટલો ખર્ચો જમવામાં ન થાય એનાથી 4 ગણો ખર્ચો 11 વર્ષના દિવસે થાય. એટલે ઘણા લોકો તો આ બધું અલગ અલગ પ્રકારનું ખાવા મળે એટલે 11 વર્ષ રહેતા હોય. 11 પ્રકારના રસ મળે અલગ અલગ, કોઈક સામો બનાવે સાબુદાણા, પણ શાસ્ત્ર મનાઈ કરે છે. સામો ને સાબુદાણા એકાદશીના ઉપવાસમાં ચાલતા નથી. એટલે એકાદશીના ઉપવાસમાં કોઈ કદાચ ખાતું હોય તો બની શકે તો બંધ કરી નાખવાનું, કારણ કે સામો છે ને એને સપ્ત ધાન્યની અંદર સ્થાન આપ્યું છે. 7 પ્રકારના ધાન્ય છે, એમાં સંતો મહંતો એમ કહે છે કે સામો પણ 1 પ્રકારનું ધાન્ય છે. તો 11 વર્ષના દિવસે સામો ન ખવાય, 11 વર્ષના દિવસે ઉપવાસ હોય ત્યારે સાબુદાણા ન ખવાય. હવે તો ઓલા પડીકામાં સાબુદાણા આવે ને એ સાબુદાણા ખાય, પણ 11 વર્ષના દિવસે એની મનાઈ છે. બની શકે ત્યાં સુધી ફળથી એકાદશી કરવી જોઈએ. રાંધેલું ઓછું જમીએ, ફ્રૂટ ખાઈએ, ફળ ખાઈએ, ફલાહાર કરીએ, સાવ ભૂખ્યા પેટે કદાચ ન રહી શકે, તો એના કારણે આપણા પાચન ક્રિયાને શાંતિ મળે. 24 કલાક અંદર પરમાત્મા અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ લેહ્ય ચોષ્ય, એવી રીતના 4 પ્રકારના અન્ન છે. એ 4 પ્રકારના અન્નનું હું પાચન કરું છું એવું ભગવાન ગીતાજીમાં 15મા અધ્યાયમાં કહે છે. કઈ રીતે? તો કે જઠરાગ્નિની અંદર હું વૈશ્વાનર રૂપી અગ્નિ બની અને આનું પાચન કરું. પણ આપણી એ પાચન ક્રિયાને પણ આરામ જોઈએ થોડોક. સતત ને સતત તમે સવારે જમો તો એ પચાવવામાં લાગી જાય, બપોરના જમો તો એ તમારી અંદર ક્રિયા ચાલુ જોઈએ પચાવવા માટેની પાચન ક્રિયા. તે પાચન ક્રિયા સતત ને સતત ચાલુ રહે, તમે કોઈ વ્રત ન કરો ઉપવાસ ન કરો તો પાચન ક્રિયાને તકલીફ પડે. એટલા માટે ઋષિ મુનિઓ એમ કહી ગયા છે કે મહિનામાં ઓછામાં ઓછું આ 2 વ્રત તો કરવા જ જોઈએ એકાદશીના. આજના વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે મહિનામાં 15 દિવસે 1 વખત મનુષ્ય ભૂખ્યા રહેવું જોઈએ, જેથી કરીને મોટી કોઈ બીમારીઓ એને થતી નથી અને શરીર છે એનું સ્વસ્થ રહે. એટલે ઉપવાસ છે કે આપણા માટે છે. ઉપ સમીપે વાસ, ઉપવાસનો બીજો અર્થ છે કે પરમાત્માની નજીક રહેવું એ દિવસે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, આ એક એક ઇન્દ્રિયોને એક એક વસ્તુની ઈચ્છા હોય છે. એ દરેક ઇન્દ્રિયોને એ વસ્તુ એ દિવસે માગે તો એને ન આપવી, એ જ સાચો ઉપવાસ છે. અને એ દરેક ઇન્દ્રિયો આપણી છે પરમાત્માની અંદર સંલગ્ન રહે એ દિવસે, એ દિવસે આપણે પરમાત્માની નજીક રહીએ, પરમાત્માનું ભજન થાય, એ જ સાચું 11 વર્ષનું વ્રત કીધું. આવી રીતના નંદજી મહારાજ છે એ 11 વર્ષનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે 12મા દિવસે એ સવારમાં યમુનાજીની અંદર સ્નાન કરવા માટે જાય. નંદ બાબાને